નોબલ સ્કૂલ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં દિગ્વિજય આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર 26 ધોરણ બીજું વિષય ગણિત એમાં ચેપ્ટર 10 છે અમારા અંકો ઉમેરો. એમાં આપણે પેજ નંબર 117 પર જોઈએ તો પ્રશ્ન નંબર 12 આપ્યો છે કે ચોરસમાં સાચી સંખ્યા લખવા. એ તમને એક ચોરસ આપેલું છે, એની અંદર સરવાળો બતાવેલો છે અને એની અંદર પણ જે ખાલી ચોરસ છે જેમાં કોઈ અંક લખેલો નથી એ ચોરસમાં આપણે જવાબ શોધીને મૂકવાનો છે, એટલે કે સાચી સંખ્યા લખો. તો આપણે આનું કરવાનું છે શું, અહીંયા તમને વચ્ચે 20 આપેલા છે, શું આપ્યું છે 20, અને આ બધી બાજુએ એની સાથે જે ચોરસ જોડેલા છે, લંબચોરસ જોડેલા છે, એની અંદર તમને કોઈ એક સંખ્યા આપી દીધી છે એના વત્તા એક ચોરસ આપ્યું છે. હવે આ ચોરસમાં કોઈ સંખ્યા આવે કે જેનો સરવાળો કરીને જવાબ એનો 20 આવી શકે તો એ સંખ્યા તમારે આ ચોરસમાં મૂકવાની છે. તો ચાલો પહેલા અહીંથી જોઈએ આપણે કેટલામાં 7 ઉમેરશો તો 20 જવાબ આવે. કોઈ સંખ્યા એવી છે કે જેમાં 7 ઉમેરીએ તો જવાબ 20 આવે, તો આપણને તરત ખબર ના પડે તો આપણે આ 20 છે ને એમાંથી આ 7 બાદ કરી નાખવાના, એટલે આ સંખ્યા મળી જાય. 20 માંથી 7 બાદ કરીએ તો શું આવે, એક. હવે કરો, એક વત્તા 7 બરાબર 20 આવી જાય છે, તો કે હા આ જવાબ સાચો છે. હવે એના પછી છે 14, 20 માંથી 14 બાદ કરીએ તો કેટલા વધે 6, 6 આયા. હવે આનો સરવાળો કરો, 14 વત્તા 6 20 આવી જાય છે, હા આવી જાય છે, છે ને સાવ સહેલું. તરત સરવાળો કરી કરવો હોય તો એક સંખ્યા આપી હોય ને બીજી આપણે શોધવાની છે, એનો જે કુલ જવાબ આપ્યો હોય ને એમાંથી આ એક સંખ્યા બાદ કરી નાખીએ તો આ સરવાળાનો બીજો જવાબ આપણને મળી જાય. હવે 20 માંથી 16 બાદ કરીએ તો 4, હવે 16 વત્તા 4 કરો તો 20 આવી જાય છે, હા આવી જાય છે. પછી 20 માંથી 11 બાદ કરીએ તો શું વધે 9, તો 11 વત્તા 9 કરો, 11 વત્તા 9 એટલે 20 આવી જશે. એના પછી 20 માંથી 11 બાદ કરીએ તો કેટલા વધશે 2, 11 વત્તા 2 બરાબર કેટલા થઈ જશે 20. હવે એના પછી 20 માંથી 3 બાદ કરશું તો કેટલા આવશે 17, 20 માંથી 3 બાદ કરીએ તો 17 જવાબ આવે ને બરાબર, તો 17 ને 3 કેટલા થાય 20. હવે 5 વત્તા કેટલા હોય તો કે 20 માંથી 5 બાદ કરશું તો 15 આવે ને, એટલે 15 વત્તા 5 બરાબર 20 જવાબ આવે. હવે કેટલા માં આઠ ઉમેરશો તો 20 આવશે, તો 20 માંથી 8 બાદ કરો, 20 માંથી 8 બાદ કરો તો શું આવે 12, 12 ને 8 20 થઈ જાય તો કે 12. તો આ રીતે સરવાળાની જુદી રીત, સરવાળામાં જે બે સંખ્યા હોય એમાં એક સંખ્યા આપી હોય અને બીજી શોધવાની હોય તો સરવાળાનો જવાબ આપ્યો હોય ને જવાબમાંથી આ એક સંખ્યા બાદ કરીએ તો આપણને બીજી સંખ્યા મળી જાય, છે ને સૌ સહેલું, બધાને આવડી જાય એવું. તો આ તમારે તમારી સ્વાપુસ્થમાં લખી લેવાનું છે અને એના પછી પેજ નંબર 119 ઉપરથી તમને 119 ઉપર તમે ચાલો કાર્ય કરીએ, એ તમને 2-3 પેજનું આપેલું છે જે તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આખા ચેપ્ટરમાં આગળથી તમારે જોવાનું જે બધી રીત થઈ ગઈ છે એ બધું તમારે ચાલો ગૃહ કાર્ય કરીએમાં આવશે, તો એ તમારી જાતે તમારે કરવાનું છે. તમને કેટલું આવે એ પણ તમને ખબર પડી જાય અને તમારું હોમવર્ક પણ થઈ જાય. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણે